હોસ્પિટલ ખાનગી હતી તેમાં કેટલાક પરિવારજનોએ તોડફોડ કરી હતી, શું ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આગળ શું કાર્યવાહી કરવામાં આવશે? ચાંદખેડામાં આવેલી ટીએલજીએચ હોસ્પિટલને કોરોના હોસ્પિટલ જાહેર કરવામાં આવેલી છે સરકારશ્રી તરફથી, અને એમાં કોરોનાના પેશન્ટની સારવાર થાય છે. તારીખ 23/11 રોજ અમિત કાપડિયા નામના 36 વર્ષના યુવાનને કોરોના પોઝિટિવ આવતા એમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, અને તારીખ 1 ડિસેમ્બરના રોજ એમની તબિયત વધારે ખરાબ થતાં એમના પરિવારજનોને બોલાવી સવારે 9 વાગ્યાની આસપાસ અને એમના તબિયત એમના જે હેલ્થ છે એની વિશે એમના પરિવારજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આખા દિવસ દરમિયાન એમની તબિયત વધારે ખરાબ થતાં એમને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા અને આંખના ભાગે સોજો હોવાથી એમનું MRI પણ કરવામાં આવ્યું હતું, અને રાત્રે લગભગ 8-9ની આસપાસ એમનું કોરોનાના કારણે મૃત્યુ થયું હતું, જેના કારણે એમના પરિવારજનો એમના સાળા અને બીજા 15 જણા લોકો ભેગા થઈ અને આવેશમાં આવી જઈને ગુસ્સામાં આવી જઈ અને હોસ્પિટલના સ્ટાફ સાથે મારામારી કરી હતી અને હોસ્પિટલની પ્રોપર્ટીને નુકસાન કર્યું હતું. આમાં અને થોડી સમજાવટના આધારે લગભગ રાત્રે 2-2 વાગે ત્યાંથી ડેડ બોડી લઈ અને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જેનું વહેલી સવારે પેનલ ડૉક્ટર દ્વારા PM કરવામાં આવ્યું છે, એના વિશેરા પણ લેવામાં આવ્યા છે, અને PM નોટ આવેથી મૃત્યુનું સાચું કારણ ડિટેલમાં ખબર પડશે. પરંતુ જે મારામારી અને જે તોડફોડ જે હોસ્પિટલમાં થઈ હતી એ સંદર્ભે અમે ગુનો દાખલ કરેલો છે 15 જેટલા શખ્સ વિરુદ્ધમાં. કુલદીપભાઈ એમના સાળા છે, એમનું નામજોગ અને બીજા અન્ય શખ્સો વિરુદ્ધમાં રાયોટિંગ સાથે મારામારી એપિડેમિક એક્ટ અને 188 જાહેરનામા ભંગ અંગેનો ગુનો દાખલ કરેલ છે. પરિવારજનોનો પણ કોઈ પ્રકારનો આક્ષેપ હતો, એમની જે રજૂઆત હતી તેમના વિરુદ્ધ કેવા પ્રકારની પોલીસે કાર્યવાહી કરી? હા, એમાં પરિવારજનોની જે રજૂઆત હતી કે ડોક્ટર વિરુદ્ધમાં જે છે એ ગુનો દાખલ કરવામાં આવે, તો ડોક્ટર વિરુદ્ધમાં ગુનો દાખલ કરવા માટે આપ સૌ જાણો છો કે કોઈ પણ ડોક્ટર જે છે પ્રોફેશન એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવા માટે એને કાયદાકીય રક્ષણ મળેલું છે, જેના માટે કોઈ પણ દર્દીનું મૃત્યુ થાય તો એનું ડિટેલમાં PM કરાવી એનો વિશેરા લઈ અને મેડિકલ બોર્ડને મોકલવામાં આવે છે, અને મેડિકલ બોર્ડ એમાં નિર્ણય લે છે કે એમાં ડોક્ટરની બેદરકારી છે કે કેમ, જેના આધારે ડોક્ટર વિરુદ્ધમાં ગુનો દાખલ કરી શકાય છે. ડાયરેક્ટ એ રીતે ગુનો દાખલ કરી શકાતો નથી. જે વિધિ અમે કરેલી છે એમનું પેનલ દ્વારા PM કરાવી છે, એમનો વિશેરા પણ લીધા છે, અને જ્યારે ડિટેલમાં PM નોટ આવશે અને એ પેનલ મેડિકલ પેનલને મોકલવામાં આવશે એના પછી કોઈ નિર્ણય લેવામાં આવશે.